નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 21 સામાજિક સમસ્યાઓ અને પડકારો, એમાં આજે આપણે એ પાઠમાં આગળ વધીશું. તો આજે આપણે ટોપિક ભણવાનું છે, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. હવે તમને એમ થશે કે આતંકવાદ એ શું છે, તો કે આતંકવાદ જે છે એ દરેક દેશની અંદર અમુક વ્યક્તિઓ દ્વારા જે ફેલાવવામાં આવેલા જે આતંકવાદી હુમલાઓ છે, અરાજકતા છે, ભય છે, હિંસા છે, એ દરેક સમસ્યા એ શું છે, તો કે એ આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા સ્વરૂપે સમાજની એકતાને છિન્નભિન્ન કરી નાખે છે. એ આપણે બધાએ જે છે એ છાપાની અંદર પણ વાંચતા હશું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ ઝઘડાઓ થઈ છે. પાકિસ્તાનના આતંકવાદીઓ આપણા ભારત દેશની અંદર પ્રવેશ્યા છે અને ભારત દેશની અંદર આજે કેટલા માણસોના એને ખૂન કર્યા છે. અને આ જે કોઈ એવું આપણું ધાર્મિક સ્થળ હોય ત્યાં એ બોમ્બ ફેંકે, એનો વિનાશ કરે, કે એ જે હિંસાત્મક જે પ્રવૃત્તિઓ આવી એને કરે એ આતંકવાદ. હવે આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આતંકવાદ એ 21મી સદી ની અંદર આતંકવાદ એ માનવ સમાજ માટે એક સમસ્યા છે અને અત્યારે પણ આપણે એક સમસ્યા છે. ભારત દેશ જ્યારથી આઝાદી અપાવવા માટે ગાંધીજીએ તનતોડ મહેનત કરેલી છે, આઝાદી થઈ ગયા પછી પણ આજે પણ એક વૈશ્વિક સમસ્યા છે. સમાજને છિન્નભિન્ન કરી નાખે છે આતંકવાદી પ્રવૃત્તિઓ અને વિશ્વના દેશો માટે પણ એક વૈશ્વિક સમસ્યા છે. વિશ્વના દેશો એટલે કે ભારત, અમેરિકા, ચીન વગેરે, જેમ અત્યારે આપણે કહીએ છીએ કે આપણા દેશની અંદર કોરોના આવ્યો છે અને એ પણ એક વૈશ્વિક સમસ્યા છે. એવી જ રીતે આ આતંકવાદી પ્રવૃત્તિઓ અમુક તત્વો દ્વારા, અમુક માણસો દ્વારા કરવામાં આવે છે. હવે આપણે જોઈએ છીએ કે આતંકવાદ, તો કે આતંકવાદ એ માનવ અધિકારોનો નાશ કરે છે, વિનાશ કરે છે અને વિનાશને પણ ભયના આરે ઉતરે છે. અરાજકતા ફેલાય છે કે સમાજની અંદર ખૂબ અરાજકતા રહે છે, કે આપણા દેશની અંદર જ્યારે પાકિસ્તાન વાળાએ હુમલો કર્યો હોય અને એમ કહે છે કે આજે ભારતનો વિનાશ થશે તો આપણે બધાને શું થાય, આપણા બધાના શ્વાસ અધર થઈ જાય ને, આપણે બધાને બીક લાગે છે. એવન બાળક હોય કે વૃદ્ધ હોય કે ગમે હોય, એક સ્વય છે હિંસા અને અશાંતિ વગેરે આતંકવાદ દ્વારા ફેલાય છે. જો આતંકવાદને ધર્મ કે સંપ્રદાય સાથે કોઈ સંબંધ હોતો નથી, પણ માણસો જે છે એ ધર્મ સાથે પણ એને જોડી દે છે. બે દેશો વચ્ચે જ્યારે આવી હિંસાત્મક પ્રવૃત્તિઓ ફેલાય છે ત્યારે એ વૈશ્વિક સમસ્યા કહેવાય. જ્યારે આપણા ભારત દેશની અંદર જ્યારે આવી પ્રવૃત્તિઓ, વિનાશ, ભય, અરાજકતા આ બધું ફેલાય છે ત્યારે આપણે આપણા દેશને એક રાષ્ટ્રીય લેવલે આપણે એમ કહીશું કે આ બળવાખોરી પ્રવૃત્તિઓ થાય છે. વિદ્યાર્થી એટલે કોઈ આપણું એક ગુજરાત રાજ્ય છે, એક રાજ્ય આપણે લઈએ, એક સ્વય છે, તો હવે એ ગુજરાત રાજ્યની અંદર ધર્મના નામે ઝઘડા થાય છે તો એ પ્રવૃત્તિ એને ક્યાં જવા દે છે, તો કે હિંસાત્મક પ્રવૃત્તિઓ. ધર્મના નામે જે લોકો ઝઘડા કરવા માંડે છે, જ્ઞાતિઓના વાદે પણ એ લોકો ઝઘડા કરે છે. એક સ્વય છે કે જે માણસો જે છે એ આવી પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોય છે. એટલે કે આતંકવાદ એ ધર્મ સાથે જોડી દેવા કાયદાપૂર્ણ અને ઘૃણાસ્પદ કાર્ય કરતા હોય છે, કે ઘણા માણસો એવા હોય છે કે એ આ રીતનું કાર્ય કરે છે. કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધ રહ્યો છે એ પણ આપણે જોઈએ છીએ, કે કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિ જ્યારે દેશની અંદર થતી હોય, રાજ્યમાં થતી હોય, એ એવી પ્રવૃત્તિ છે તો કે અવરોધરૂપ પ્રવૃત્તિ છે. કારણ કે આતંકવાદી પ્રવૃત્તિ જ્યારે દેશમાં થાય છે ત્યારે ઘણી બધી જાનહાનિ થાય છે, પણ બધું નુકસાન થાય છે, એ આપણા માટે અવરોધરૂપ નીકળે છે. અને આતંકવાદ પ્રવૃત્તિ એ હિંસા સંબંધી એક વિચાર છે, કે આવા જે છે અમુક માણસો જે છે એ આવો વિચાર ફેલાવવા રહેતા હોય છે. પછી તમે જોશો કે ક્યારેક આવી ખોટી અફવાઓ પણ ફેલાવતા હોય છે કે આજે જે છે એમાં બોમ્બ મૂકેલો છે એટલે ત્યાં તમે જતા નહીં, આવી ખોટી અફવાઓ પણ ફેલાવતા હોય છે. એટલે કહેવાય છે કે જીવો જીવવા દો
કે વ્યાપારની અંદર પણ અવરોધ ઉભો થતો હોય છે અને બધાય જે દરેક વ્યક્તિઓ જે છે એ ભયના માહોલમાં જીવતા હોય છે. એટલે આ આતંકવાદ જે પ્રવૃત્તિ જે છે એ આપણા માટે નહીં પણ એ વિશ્વ માટે પણ એક વૈશ્વિક સમસ્યા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ટોપિક જે છે એ તમને એ સમજાઈ ગયો હશે હું એવી અપેક્ષા રાખું છું. આ ટોપિક હું અહીંયા પૂરો કરું છું. બાય.